હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો આજે આપણે જવાના છે મલતજ ગામે, જ્યાં મેળી માતાનું મંદિર આવેલું છે. ત્યાં આપણે જઈશું અને મેળી માતાના દર્શન કરીશું. તો તમે વિડીયો પૂરો જુઓ, હું તમને આજે મેળી માતાના દર્શન કરીશ. ચાલો મળીએ, મલતજ જઈને. આપણે તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ મલતજ ગામે. તો ચાલો આજે આપણે જઈએ મલતજ ગામ કેવું છે. તો આ છે રસ્તો મલતજ મંદિરે જવાનો. અહીં આગળ ઘણી બધી લારીઓ આવેલી છે, ફાસ્ટફૂડની પણ છે. તમે નાસ્તો કરી શકો છો ત્યાં. અહીંયા મેળી માતાને ચડવા માટે ફૂલ, હાર અને નાળિયેર પણ મળે છે. તો તમે અહીંથી નાળિયેર પણ લઈ લો. જો મિત્રો, આ તમને દેખાય છે સામે એ મેળી માતાનું મંદિર છે. આ પાર્કિંગ એરિયા છે, ત્યાં તમારે ગાડી લઈને આવ્યા તો પાર્કિંગ કરવાનું રહે છે. તો મિત્રો, નજીકથી મંદિર કંઈક આવું દેખાય છે, બહુ ખૂબ સરસ મંદિર છે. તો ચાલો આપણે હવે મંદિરની અંદર જઈને જોઈશું કે મંદિર કેવું છે. તો મિત્રો, અહીંયા શ્રી રાજરાજેશ્વરી મેળી માતાજીનું મંદિર આવેલું છે. તમે જેવા એન્ટર થશો એટલે ડાબી બાજુ તમને ખૂબ સરસ હનુમાન દાદાની મૂર્તિ દેખાશે, તો ત્યાં દર્શન કરી લેજો તમે. પછી સામે જોશો તો ત્યાં આગળ જેન્ટ્સ અને લેડીઝની અલગ અલગ લાઇન માટે રેલિંગો નાખેલી છે, તો ત્યાંથી તમારે આગળ જઈને દર્શન કરવાના રહેશે. તો ચાલો હવે હું તમને બીજો અંદરનો લુક બતાવું. તો જેવા તમે હોલમાં આવીને વચ્ચે ઊભા રહેશો એટલે તમારા માથા ઉપર એક ખૂબ સરસ ઝુમ્મર છે. અને અહીંયા દર મંગળવારે ભુવાજીની બેઠક હોય છે, રાતે પ્રવીણ લોણી પણ આવે છે. જો મિત્રો, તમારે પણ આ મંદિરની મુલાકાત લેવી હોય તો આ મંદિર નડિયાદ તાલુકામાં મળાતજ ગામે આવેલું છે. તમારે પણ એકવાર આવવું જોઈએ અને મેળી માતાના દર્શન કરવા જોઈએ. તો ચાલો હવે હું તમને નજીકથી મેળી માતાના દર્શન કરાવી લઉં. તો ચાલો મિત્રો, દર્શન કરી લેજો. તો મિત્રો, તમે જીવા દર્શન કરીને બહાર જમણી બાજુ આવશો એટલે ત્યાં આગળ જીવલી કૃષ્ણ મહારાજનું મંદિર છે. તો ચાલો તમે ત્યાં પણ દર્શન કરી લો, ખૂબ સરસ મંદિર છે. તો બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો.